चातुर्मास में केवा केवा नियम लेवाय केतन चावड़ा ये तो शिक्षापत्री में भगवान स्वामीनारायण कहूं छे भगवान की प्रदीक्षिणा करवी साष्टांग दनोत प्रणाम करवा मंत्र जाप करवो कीर्तन करवा महापूजा करवी स्तोत्रना पाठ करवा आवा बधा नियमों आपणे चातुर्मास दरमियान लई शकीए। स्वामी दररोज एक वचनामृत वाँचवानी टेव पाड़ी है परंतु थोड़ा दिवस थया छे थाय छे पछी नथी थातुं तो केवी समझणथी थाय बस हवे एना माटे महिमा समझो कि आ वचनामृत भगवानी परावाणी छे आ केने मळे स्वयं भगवान पुरुषोत्तम नारायण जे बोली गया छे ए आ वचनामृत छे अने वचनामृत छे ई भगवानी वाणी छे मतलब के आपणे सीधे सीधी भगवानी साथे वातचीत करी छे एमां आवे पछी श्रीजी महाराज बोल्या जे एटले महाराज बोले छे ने आपणे सांभळी छे तो भगवान तमारी साथे बोलवा तैयार छे અને તમે બે દી એની સાથે વાત કરો ને પછી મૂકી દો તો એ બરાબર ન કહેવાય સમજ્યા ને એટલે હવેથી તમે નક્કી કરો કે મારે દરરોજ ભગવાન સ્વામિનારાયણની સાથે વાતચીત કરવી જ છે ભલે બે મિનિટ તો બે મિનિટ પણ મારે મહારાજની સાથે વાત કરવી જ છે એમ વિચાર રાખો અને તમે વચનામૃત વાંચીને મહારાજની સાથે વાતચીત કરો। હા સ્વામી ઊંઘ બહુ આવે છે ઊંઘ ઓછી કરવા માટે શું કરવું ઊંઘ ઓછી કરવા માટે આહાર ઓછો કરવાનો અને શરીરને સમયસર આરામ આપવાનો તો ઓટોમેટિક ઊંઘ ઓછી થઈ જાય। પૂજાની 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ ચાતુર્માસમાં લીધેલ છે એ યોગ્ય કહેવાય કે મંદિરમાં જ પ્રદક્ષિણા કરવી જોઈએ ના પૂજામાં પણ આપણે પ્રદક્ષિણા કરીએ તો એ પણ યોગ્ય છે કારણ કે મંદિરમાં પણ ભગવાન વિરાજે છે પૂજામાંય વિરાજે છે જ્યાં કને આપણને અનુકૂળ આવે ત્યાં કને આપણે પ્રદક્ષિણા કરી શકીએ બંને એક સમાન જ છે। દરરોજ દરરોજનો નિયમ છે એ આપણને સત્સંગમાં આગળ વધારે છે અને શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે અમને એની જ ભક્તિનો વિશ્વાસ આવે કે જે નિયમિત કરે ભલે ઓછું કરે પણ નિયમિત છે ને એક સાધના છે કે દરરોજ તમે પાંચ માળા માટે સમય કાઢો એક સાધના છે એના દ્વારા આપણા જીવનમાં ઘણો બધો લાભ થાય છે। સ્વામી નિષ્કપટ થવું હોય તો ગુરુ પાસે થવું કે કોઈ પણ સંત પાસે થવાય ભરત પટેલ। હા જો આપણે કોઈ પણ સંતો પાસે નિષ્કપટ થઈ જ શકીએ છીએ પણ આપણે ગુરુ કર્યા છે તો સૌથી પહેલાં આપણે ગુરુ પાસે જઈ એની આગળ આપણે નિષ્કપટ થઈને આપણાથી કદાચ કંઈ દોષ થઈ ગયો હોય ભૂલ થઈ ગઈ હોય તો એને કહું એના થકી આપણું કામ સિદ્ધ થઈ ગયું તો આપણું કાર્ય સરી ગયું કદાચ એમના થકી કામ ન સર્યું તો કોઈ મોટા સત્પુરુષ સંતો હોય એની પાસે જઈ અને આપણે નિષ્કપટ થઈ શકીએ। તમે ખાલી એવો પ્રશ્ન પૂછો નિષ્કપટ સંતો નિષ્કપટ તો ખાલી સંતોની દુનિયાના કોઈ પણ વ્યક્તિની સાથે આપણે નિષ્કપટ પણે જ વર્તવાનું હોય કોઈની સાથે કપટ ન રાખવાનું હોય નિષ્કપટ વર્તવાનું પણ કદાચ કંઈ ભૂલ ને દોષ જે થઈ ગયો છે આપણાથી ભૂલ થઈ ગયું તો એ આપણે બધાને કહેવો એવો જરૂરી નથી એ જે સમજી શકે આપણા દોષ થકી આપણને બચાવી લે આપણને ખોટા બદનામ ન કરે એવા સજ્જન વ્યક્તિઓની સામે જ આપણે એ આપણા દોષો પ્રગટ કરવા જોઈએ તો એ વ્યક્તિઓ આપણને મદદ કરે આપણો દોષ ટાળવામાં ભૂલ થઈ ગયો તેનું પ્રાયશ્ચિત આપીને આપણને શુદ્ધ કરે પણ બદનામ ન કરે એટલે આપણે એ વિવેક રાખો બાકી આપણે નિષ્કપટ તો દુનિયાના દરેક વ્યક્તિની સાથે નિષ્કપટપણે જ વર્તવાનું હોય। ટાઈમમાં હોય તો માળા ન કરાય તમે કરવાનું કયું છે જીતેન્દ્ર સોની। હા જીતેન્દ્રભાઈ અમે માળા કરવાનું જ કહીએ છીએ અને માળા કરાય એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી માળા છે એ ભગવાનનું સ્વરૂપ નથી મંત્ર જાપ કરવા માટેનું એક સાધન છે એ પણ કાષ્ટની માળા છે કપડું છે એ જેમ પોતે કપડાં પહેરેલા છે જ્યાં સુધી એ અવસ્થામાં હોય ત્યાં સુધી અશુદ્ધ રહે છે એવી રીતે કદાચ માળાને ગૌમુખી છે એ પોતે જેવી અવસ્થામાં છે એવી અવસ્થામાં જ ત્રણ દિવસ રહે પણ એના માધ્યમથી મંત્ર જાપ તો થઈ શકે પછી જ્યારે પોતે નાઈને શુદ્ધ થાય ત્યારે માળાને ગૌમુખીને પણ ધોઈ નાખે એટલે એ પણ શુદ્ધ થઈ જાય છે એટલે માળા મંત્ર જાપ પાઠ આ બધું એ અવસ્થામાં કરી શકાય। જીવબા કોના અવતાર હતા? જીવબા અને લાડુબા એ બંને રાધા અને લક્ષ્મીના અવતાર હતા। ઉઠીને મને મોબાઈલમાં કીર્તન વાગે ને પછી જ બધી ક્રિયા કરું છું। હા ઉઠીએ ત્યારે કદાચ મોબાઈલમાં કીર્તન વાગતા હોય નાઈએ ત્યાં સુધી વાગે ત્યાં સુધી વાંધો નહીં પણ પૂજા કરવા બેસીએ ત્યારે પછી આપણે એ કીર્તનો બંધ કરીને ધ્યાનપૂર્વક પૂજા કરવી જોઈએ।